સરકારી નોકરીમાં ભરતી અંગેના 1 ઓગસ્ટ 2018ના પરિપત્રને રદ કરવા માટે સતત માંગ થઈ રહી છે. મહેસાણામાં બંધારણીય અધિકાર આંદોલન સમિતિના નેજા હેઠળ મહેસાણામાં માતાના ચોકમાં આ સભા યોજાઈ છે, જેમાં પરિપત્રને રદ કરવા માટે માંગણી કરવામાં આવી છે. નોંધનીય છે કે સરકારમાં મહિલા અનામત માટેની કેટલીક ગૂંચવણો હતી. આ ગૂંચવણોને દૂર કરવા માટે સરકારે 1 ઓગસ્ટ 2018ના રોજ એક પરિપત્ર રજૂ કર્યો હતો. આ પરિપત્ર મુજબ મેરિટના આધારે અનામતવાળી મહિલા પસંદગી માટે તેને અનામતના ક્વોટામાં જ ગણાતી હોવાથી તેનો વિરોધ થઈ રહ્યો છે અને દૂર કરવા માટે માંગ થઈ રહી છે. તો સરકારી નોકરીમાં ભરતી અંગેના 1 ઓગસ્ટ 2018ના પરિપત્રને રદ કરવા માટે માંગ સતત ચાલી રહી છે. મહેસાણામાં બંધારણીય અધિકાર આંદોલન સમિતિના નેજા હેઠળ માતાના ચોકમાં આ સભા યોજાઈ છે. આ પરિપત્રને રદ કરવા માટે માંગ કરવામાં આવી છે. સરકારમાં મહિલા અનામત માટેની કેટલીક ગૂંચવણો હતી. આ ગૂંચવણોને દૂર કરવા માટે સરકારે 1 ઓગસ્ટ 2018ના રોજ એક પરિપત્ર રજૂ કર્યો હતો. આ પરિપત્ર મુજબ મેરિટના આધારે અનામતવાળી મહિલા પસંદગી પામે તો તેને અનામતના કોટામાં જ ગણાતી હોવાથી તેનો વિરોધ થઈ રહ્યો છે. તો પરિપત્રના વિરોધમાં મહેસાણામાં આ સભા યોજાય છે. આપને જણાવી દઈએ કે આ પરિપત્રનો વિરોધ અત્યારે થઈ રહ્યો છે અને પરિપત્ર રદ થાય તેવી માંગ સતત થઈ રહી છે. અનામતના પરિપત્રનો મામલો હવે ઉગ્ર બનતો હોય તેવું લાગી રહ્યું છે. સરકારી નોકરીમાં ભરતી અંગેના 1 ઓગસ્ટ 2018ના પરિપત્રને રદ કરવા માટે સતત માંગ ચાલી રહી છે. મહેસાણાથી સંવાદદાતા કમલેશ જોડાઈ ગયા છે ફોનલાઈન પર. કમલેશ, મહેસાણામાં જે અત્યારે અનામતના પરિપત્રનો વિરોધ ચાલી રહ્યો છે, સતત માંગ તેઓની છે, શું છે વિગતો? ચોક્કસ, આપને જણાવો કે જે રીતે જીએડી નો પરિપત્ર રદ કરવાની માંગણી સાથે રાજ્યભરમાં એસસી એસટી અને ઓબીસી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે, એના ભાગરૂપે આજે મહેસાણામાં એસસી એસટી ઓબીસી સમાજ એકતા મંચ દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ જાહેરાત કરવામાં આવી છે કે સમગ્ર રાજ્યમાં આ મામલે જનક્રાંતિ આંદોલન યોજવામાં આવશે. રાજ્યના દરેક પ્રત્યેક જિલ્લા મથકે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. સાથે સાથે રાજ્ય સરકારને 24 તારીખ અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, જો પરિપત્ર પરત નહીં થાય તો વિરોધની પણ ચિંતા ઉચ્ચારવામાં આવ્યું. બિલકુલ, ધન્યવાદ માહિતી માટે.